जय अंबे विद्यार्थी मित्रों, आज आपणे गद्य 8 साक्षीभूत मनुष्य एनो अंतिम पेरेग्राफ जोवाना छे। हवे तो तमने खबर पड़ी छे के साक्षीभूत दुर्घटनाना साक्षी बनेलो माणस। दुर्घटनाना साक्षी त्रण जणा होय छे, पत्थर वगैरे जड़ पदार्थो, गाय वगैरे पशुओ अने मनुष्यो। तेमा पत्थरो अचेतन छे, ए पोते पण क्रिया करवा समर्थ नथी, तो बीजा माटे शुं करवाना। हवे बीजा गाय वगैरे पशुओ ए लोको चेतन छे, छतां पण एमनी पासे बुद्धि नथी। के दुर्घटनाना साक्षी बने छे तेमणे त्यारे शुं करवुं जोईए एमने खबर होती नथी। परंतु मनुष्य ज एवी व्यक्ति छे के जे घटनानो साक्षी बने छे त्यारे एणे त्रण कार्यो आचरवाना होय छे। एमां आपणे सौथी पहेलुं जोयुं दुःखनी अनुभूति करवी। के दुर्घटनाना साक्षी बनेला माणસે માણસને જોતા માણસે દુઃખની અનુભૂતિ કરવી જોઈએ। જો એ દુઃખની અનુભૂતિ ન કરે તો એનામાં અને પથ્થરમાં કોઈ ફરક હોતો નથી, કારણ કે પથ્થર ક્યારે બીજાના દુઃખને અનુભવ કરતો નથી। હવે બીજું કર્તવ્ય, બીજું છે કાર્ય, કર્તવ્યનું પાલન કરવું। કે દુર્ઘટનાગ્રસ્ત બનેલા માણસને તરત જ દવાખાને લઈ જવું જોઈએ, એને જરૂર પડે તો આપણે લોહી પણ આપવું જોઈએ, એના પરિવારને જાણ કરવી જોઈએ અને એ રીતે એનો પરિવાર એને સહાયભૂત બને। આ રીતે દરેક સાક્ષી બનેલા માણસે કર્તવ્યનું પાલન કરવું જ જોઈએ। આ બીજું કર્તવ્ય છે। હવે અંતિમ કર્તવ્ય છે બોધ પ્રાપ્તિ, જે આપણે અહીં જોવાના છીએ। તો ચાલો આગળ જોઈએ। तृतीयं कार्यं किम् अस्ति घटनाया साक्षी ही मनुष्यः आचरेत्। त्रीजु कार्य शुं छे जे साक्षी बनेला माणसे आचरवानुं छे। पुनित तृतीयं कार्यं अस्ति बोध प्राप्ति ही, त्रीजु कार्य छे बोधनी प्राप्ति करवी। त्रीजु कार्य छे बोधनी प्राप्ति करवी। मनुष्ये सदैव बोध प्राप्तये प्रयत्नः करणीयो भवति। मनुष्ये हमेशा बोध प्राप्ति माटे प्रयत्न करवो जोईए। आगळना विडियोमां जोयुं तेम अहीं करणीयो शब्द आवे एटले कयुं कृदन केवाय विद्यर्थ। यद्या वयं कस्याचित् दुर्घटनायाः साक्षिणः भवामः। જ્યારે આપણે કોઈ દુર્ઘટનાના સાક્ષી બનીએ છીએ તદા ત્યારે કર્તવ્યમ સમાચરંતઃ, કર્તવ્યનું આચરણ કરતા, દુઃખમ અનુભવંતઃ, દુઃખનો અનુભવ કરતા, તસ્યા તેના દુર્ઘટનાયાહ કસ્યચિત બોધમ અપી પ્રાપ્તુમ અર્હામઃ। તેના તે દુર્ઘટનાથી કોઈ બોધ પણ પ્રાપ્ત કરીએ છીએ। વિના કારણમ દુર્ઘટના ન ભવતી, કારણ વગર દુર્ઘટના બનતી નથી। વિના કારણમ દુર્ઘટના ન ભવતી, આ વાક્ય ગુજરાતીનું સંસ્કૃત કરવા માટે પૂછાય છે। तत्र कस्याचि जनस्य त्रुटि कारणं भवति। त्रुटि एटले भूल, के त्या कोई मानसनी भूल कारण बने छे। सा त्रुटि ही ज्ञातव्या, ते भूल जाणवी जोईए। अहीं ज्ञातव्या शब्द तव्य शब्द छे, विद्यच कृदंत कहेवाय। तदंतरम तादृशीं त्रुटिम अहम् न कदापि करिष्यामि इति बोधो अपि प्राप्तव्य एव। त्यार पछी तेवी भूल हूँ कदी पण करीश नहीं, एवो बोध प्राप्त करवो ज जोईए। प्राप्तव्य अहीं पण तव्य शब्द आव्यो एटले विद्यर्थ कृदंत कहेवाय। फरीथी जुओ, सुनीतः तृतीयं कार्यं किम् अस्ति
ત્રીજું કાર્ય શું છે? યત દુર્ઘટનાયાઃ સાક્ષીઃ મનુષ્યઃ આચરેત્. જે દુર્ઘટનાના સાક્ષી બનેલા માણસે આચરવાનું હોય છે. પુનિતઃ તૃતીયમ કાર્યમ અસ્તિ બોધ પ્રાપ્તિઃ. ત્રીજું કાર્ય છે બોધની પ્રાપ્તિ કરવી. મનુષ્યેણ સદૈવ બોધ પ્રાપ્તયે પ્રયત્નઃ કરણીયો. મનુષ્યે હંમેશા બોધ પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો જોઈએ. યદા વયમ કસ્યાચિત દુર્ઘટનાયાઃ સાક્ષિણઃ ભવામઃ તદા. જ્યારે આપણે કોઈ દુર્ઘટનાના સાક્ષી બનીએ છીએ ત્યારે કર્તવ્યમ સમાચરંતઃ કર્તવ્યનું પાલન કરતા દુઃખમ અનુભવંતઃ દુઃખમ અનુભવતા તસ્યાઃ દુર્ઘટનાયાઃ કાચિત બોધમ અપિ પ્રાપ્તુમ અર્હામઃ. તે દુર્ઘટનાથી કોઈ બોધ પણ પ્રાપ્ત કરવો જોઈએ. વિના કારણમ દુર્ઘટના ન ભવતિ. કારણ વગર દુર્ઘટના બનતી નથી. તસ્ય કસ્યાચિત જનસ્ય ત્રુટિહી કારણમ ભવતિ. ત્યાં કોઈ માણસની ભૂલ કારણ બને છે. સા ત્રુટિ જ્ઞાતવ્યા. તે ભૂલ જાણવી જોઈએ. તદંતરમ ત્યાર પછી તાદૃશી ત્રુટિ અહમ ન કદાપિ કરિષ્યામિ. તેવી ભૂલ હું કદી પણ કરીશ નહીં. ઇતિ બોધો અપિ પ્રાપ્તવ્યા એવો. એવો બોધ પ્રાપ્ત કરવો જ જોઈએ. સુનિત સાધુ કથિતમ ભવા. સાધુ એટલે સારું. તમે અથવા સાચું. તમે સાચું કહો છો. ઘટનાયાઃ સાક્ષિણઃ સંતઃ. કર્તવ્યમ નિર્વહંતો અપિ દુઃખમ અનુભવંતો અપિ. યદિ વયમ બોધ પાઠમ ન પ્રાપ્નુમઃ તદા વયમ મનુષ્યાઃ ન સ્મઃ. દુર્ઘટનાના સાક્ષી બનતા કર્તવ્યનું પાલન કરતા દુઃખનો અનુભવ કરતા જો આપણે બોધ પાઠ ન પ્રાપ્ત કરીએ ત્યારે આપણે મનુષ્યો હોતા નથી. સુનિત પણ પુનિતની વાત સાથે સંમત થતા કહે છે કે તમે સાચું કહો છો. દુર્ઘટનાના સાક્ષી બનીએ છીએ ત્યારે કર્તવ્યનું પાલન કરતા દુઃખનો અનુભવ કરતા હોવા છતાં જો આપણે બોધ પાઠ પ્રાપ્ત ન કરીએ ત્યારે આપણે મનુષ્યો હોતા નથી. ફરીથી આખાનું એકવાર ગુજરાતી. સુનિત ત્રીજું કાર્ય શું છે જે સાક્ષી બનેલા મનુષ્ય આચરવાનું છે? પુનિત ત્રીજું કાર્ય છે બોધ પ્રાપ્તિ. મનુષ્ય હંમેશા બોધ પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો જોઈએ. જ્યારે આપણે કોઈ દુર્ઘટનાના સાક્ષી બનીએ છીએ ત્યારે કર્તવ્યનું પાલન કરતા દુઃખનો અનુભવ કરતા તે દુર્ઘટનાથી કોઈ બોધ પણ પ્રાપ્ત કરવો જોઈએ. વિના કારણ કારણ વિના દુર્ઘટના બનતી નથી. ત્યાં કોઈ માણસની ભૂલ કારણ બને છે. તે ભૂલ જાણવી જોઈએ. ત્યાર પછી તેવી ભૂલ હું કદી પણ કરીશ નહીં. એવો બોધ પ્રાપ્ત કરવો જોઈએ. સુનિત તમે સાચું કહો છો. ઘટનાના સાક્ષી બનીએ છીએ ત્યારે કર્તવ્યનું પાલન કરતો હોવા છતાં દુઃખ અનુભવતો હોવા છતાં અનુભવતા હોવા છતાં પણ
जो आपने बोध पाठ प्राप्त न करिए त्यारे आपने मनुष्यों होता नथी। दुर्घटनाना साक्षी बनिए छे त्यारे कर्तव्यनु पालन करता होवा छता, दुखनी अनुभूति करता होवा छता पण जो आपने बोध पाठ न प्राप्त करिए तो त्यारे आपने मनुष्यों होता नथी। आम अही आ पाठनु भाषांतर पूरु थाय छे। अही आपणे अकस्मात एटले दुर्घटनाना साक्षी कोण कोण बने छे अने साक्षी बनेला माणसनो कर्तव्यो केटला छे ने कया कया, ए गुजराती माटे पूछी शकाय, गुजराती प्रश्नो माटे अने संस्कृत प्रश्नो माटे पण पूछी शकाय। अने अही आपणे વધારાનું એ વિદ્યાર્થ કૃદંતનો પરિચય મેળવ્યો છે। વિદ્યાર્થ કૃદંતમાં બે પ્રત્યયો લાગે છે, તવ્ય અને અનિયર, અને બંનેના ઉદાહરણો આ પાઠમાં આપણને જોવા મળ્યા છે। તો આ રીતે આપણો આ આઠમું ગદ્ય પૂરું થાય છે। અસ્તુ।